સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વોહરા મુસ્લિમ સમાજ બિસ્મિલ્લા લંગર કમિટી દ્વારા હિન્દુ મુસ્લિમ ગરીબ પરિવારોને કરિયાણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંતિજ પીઆઈ એમડી ચંપાવત ઉપસ્થિત રહીને શુભ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે લોકોના ધંધા રોજગાર બંધ રહેતા રોજબરોજનું કમાઈને ખાતા ગરીબ પરિવારોને હાલ બે ટંકના ભોજન માટે મુશ્કેલીઓ ઊભી થતાં આવા પરિવારોના વારે સરકાર સહિત વિવિધ સંસ્થાઓ આવી રહી છે. ત્યારે પ્રાંતિજ ખાતે પણ વોરવાડ ખાતે વોરા મુસ્લિમ સમાજ બિસ્મિલ્લા લંગર કમિટી દ્વારા હિન્દુ મુસ્લિમ ગરીબ પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ પીઆઈ એમડી ચંપાવત ઉપસ્થિત રહીને તેઓએ આ ભગીરથ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો અને વોરા મુસ્લિમ સમાજ બિસ્મિલ્લા લંગર કમિટીના પ્રમુખ સભ્યોને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી અને આવા કપરા સમયમાં મુસ્લિમ સમાજના ગરીબ પરિવારો સહિત હિન્દુ ગરીબ પરિવારોને પણ કરિયાણાની કીટ આપતા દેશહિત અને દેશની સાથે રહીને ખડે પગે રહીને પોતાની સેવાઓ પૂરી પાડતા તેઓને બિરદાવ્યા હતા. તો મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ મુસ્લિમ ગરીબ પરિવારોને કરિયાણાની કીટો આપવામાં આવતા ગરીબ પરિવારોના ચહેરા ઉપર સ્મિતની સાથે ખુશી જોવા મળી હતી. તો અહીં હિન્દુ મુસ્લિમ એકતાનું પણ પ્રતીક જોવા મળ્યું હતું. સંજય રાવળ, ZSTV પ્રાંતિજ. આજે 28 તારીખે વાર શનિવારે બિસ્મિલ્લા મુસ્લિમ લંગર કમિટી તરફથી 150 કીટ કરિયાણાની વિતરણ કરવામાં આવવાની છે. તે અનુસંધાને અત્યારે સવારે પીઆઈ સાહેબની હાજરીમાં અમે 20 કીટો જેટલું વિતરણ મુસ્લિમ કોમ્યુનિટી સિવાય અધર કોમ્યુનિટીમાં કરેલું છે અને બીજું વિતરણ આજે બપોર પછી કરવાના છીએ અને આ કામ અમે કન્ટિન્યુ ચાલુ રાખવાના છીએ અને તમામ સમાજના લોકોને અમે આ કામમાં આવરી લીધા છે અને જેમ બને એમ જલ્દી અમે આ કામ પૂરું પાડીશું.